નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ નંબર 5 માં સ્વાધ્યાય 5.3 નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે હવે જોવાના છીએ પ્રશ્ન નંબર 9. તો પ્રશ્ન નંબર 9 માં શું આપેલું છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો પ્રથમ n પદોનો સરવાળો મેળવો. કે અહીંયા આપણને કીધું છે કે પ્રથમ 7 પદોનો જે સરવાળો છે એ 49 છે અને પ્રથમ 17 પદોનો સરવાળો કેટલો છે? 289. તો પ્રથમ n પદોનો સરવાળો મેળવો. હવે n પદોનો સરવાળો મેળવવા માટે આપણી પાસે પ્રથમ પદ હોવું જોઈએ અને સામાન્ય તફાવત d હોવો જોઈએ, જે આપણે આ જે સરવાળો આપ્યો છે એના આધારે મેળવવાનો છે. આ પ્રકારના દાખલાઓની અંદર તમે શરૂઆત કઈ રીતે કરો છો એ અગત્યનું છે અને કયું સૂત્ર ઉપયોગમાં લ્યો છો એ સૌથી અગત્યનું છે. કે આપણને 7 પદોનો સરવાળો આપ્યો છે, હવે આપણે મેળવવાનું છે પ્રથમ પદ અને તફાવત. તો આપણે સરવાળાવાળા બે સૂત્રો જે છે, બરોબર છે, Sn ના, એમાં આપણે જે મોટું સૂત્ર છે n/2 2a + n-1 × d આનો ઉપયોગ કરવો પડે, કારણ કે એ સૂત્રમાં a અને d બંનેનો સમાવેશ થાય છે. જે બીજું સૂત્ર છે એમાં માત્ર a જ આવે છે અને અંતિમ પદ આવે છે l, બરોબર છે, અથવા તો an, એમાં d આવતું નથી. તો પ્રથમ 7 પદોનો સરવાળો 49, પ્રથમ 7 પદોનો સરવાળો કેટલો છે? 49 છે. તો Sn સરવાળાનું સૂત્ર બરાબર n/2 2a + n-1 × d, જ્યાં તમને 7 પદોનો સરવાળો કેટલો આપી દીધો છે? 49, બરાબર. અથવા તો તમે અહીંયા, બરાબર છે, કેટલા આપેલા છે? n/7, એટલે અહીંયા આપણે લખી શકીએ ભાઈ n/7 આપણી પાસે 7 અને Sn/49, અથવા તો Sn ની જગ્યાએ અહીંયા S7. તો અહીંયા આપી દીધું છે આપણને S7/7/2a, તો આપણે મેળવવાનું છે વત્તા 7-1 અને d, માટે 7 પદોનો સરવાળો કેટલો આપી દીધો છે? 49, બરાબર. 7/2 2a + 7 માંથી 1 જાય તો 6 ગુણાકારમાં d. હવે અહીંયા આપણે શું કરીશું? તો કે 2 અહીંયા ગુણીશું અને 7 આવશે ભાગાકારમાં, એટલે 49 × 2/7 = 2a + 6d, માટે 7 × 49 7 × 2 = 14 2a + 6d. પરંતુ હજી તમે જોઈ શકો છો કે 14, 2 અને 6 દરેક બે કી સંખ્યા છે, જેમાંથી બે સામાન્ય નીકળી શકે. તો બે સામાન્ય નીકળે એટલે કે 2 વડે ભાગાકાર કરીએ તો 2 × 7 = 14, અહીંયા 2 વડે ભાગો એટલે a અને 6 ને 2 વડે ભાગો એટલે 3d નંબર આપશું આપણે એને, પરિણામ નંબર 1, બરાબર છે. આ આપણને મળી ગયું પહેલું સમીકરણ. હજી તમે આને થોડું ટૂંકમાં લખી શકો, બરાબર છે, કે a + 3d. તો આપણે a + n-1 × d, તો an લખીએ, તો આના ઉપરથી તમે એ પણ લખી શકો, બરાબર છે, કે a + 3d, તો આ કોનું સૂત્ર થઈ ગયું? તો કે a + 4-1 × d, તો n/ કેટલા આવ્યા હોય? 4, એટલે કે આ a4 નું સમીકરણ પણ થાય, એટલે કે તમે લખી શકો આને a4, બરાબર છે. તો એના ઉપરથી પણ તમારી માટે d ની કિંમત મેળવવી સરળ થઈ જાય. જે આપણને આગળ આપ્યું છે કે પ્રથમ 17 પદોનો સરવાળો 289 છે, તો પ્રથમ 17 પદોનો સરવાળો 289 છે, એટલે કે n બરાબર
17 તો s 17 બરાબર કેટલા આપ્યા છે 289 માટે સૂત્ર આપણે લગાડીએ સીધું તે s 17 બરાબર 17 ના છેદ માં 2 કૌંસ માં 2a વત્તા 17 માઈનસ 1 ઇન્ટુ આવશે d માટે 17 પદો નો સરવાળો કેટલો આપી દીધો છે 289 17 ના છેદ માં 2 કૌંસ માં 2a વત્તા 17 માંથી 1 જાય તો 16d 2 અહીંયા ગુણા છે ને 17 આવશે છેદ માં માટે 289 ગુણ્યા 2 છેદ માં 17 બરાબર 2a વત્તા 16d 17 નો વર્ગ આવે છે 289 17 નો વર્ગ કેટલો આવે 289 માટે 17 દો આવશે 34 બરાબર 2a વત્તા 6d તો દરેક માંથી જોઈ શકીએ આપણે બેકી સંખ્યા છે બરાબર છે 2a વત્તા આવશે અહીંયા 16d તો 17 દો 34 બે સામાન્ય નીકળે બે વડે ભાગો આને બે વડે ભાગો એટલે a અને અહીંયા બે વડે ભાગો એટલે કેટલા આવશે 8d પરિણામ નંબર 2 હવે આપણે અહીંયા વાપરવાના છે લોપની રીત બરોબર છે તમે બે રીત અલગ અલગ અહીંયા વાપરી શકો d મેળવવા માટે કે આને તમે આમ પણ લખી શકો ને 17 બરાબર a વત્તા 8d તો આ a 9 નું સૂત્ર થઈ ગયું બરાબર છે આપણે an નું સૂત્ર ભણી ગયા an બરાબર a વત્તા n માઈનસ 1 ઇન્ટુ d તો a1 બરાબર તો એ જ આવે a2 બરાબર શું આવે a પ્લસ d a3 બરાબર શું આવે છે a પ્લસ 2d a4 બરાબર શું આવે a પ્લસ 3d તો 1d ઓછો હોય તો અહીંયા d ની બાજુમાં જે હોય એની કરતા an શું થઈ જાય એક વધારે પણ એ થોડુંક સમજવામાં આગળના દાખલા જો તમે સારી રીતે સમજ્યા હોય તો આપણે ત્યાં d નું સૂત્ર બરાબર છે આ સૂત્ર આપણે d નું ઉપયોગ કરતા હતા d બરાબર am માઈનસ an ના છેદમાં m માઈનસ 1 આ સૂત્ર તમે જો વાપરવું હોય તો તમે આ a4 અને a9 નો ઉપયોગ કરી શકો પરંતુ આપણે અહીંયા બરાબર છે આજે એ સૂત્ર આ દાખલામાં નથી વાપરવાના આપણે અહીંયા લોપની રીત કરીશું એટલે પરિણામ નંબર 1 અને 2 નો લોપ કરતા તો પહેલા a વત્તા 8d બરાબર આપેલા છે 17 અને પરિણામ નંબર 1 a વત્તા 3d બરાબર કેટલા છે આપણી પાસે તો કે 7 તો લોપ કરવા માટે બરાબર છે સરખા સરખા પદોને ઉડાડવાનો એને જ કહેવાય લોપ તો નિશાની બદલાવી આપણે પ્લસ છે તો માઇનસ જો અહીંયા માઇનસ હોત તો અહીંયા આપણે પ્લસ લેત બરાબર છે લોપની રીતમાં શું આવે તો કે બંને સમીકરણો જે સુરેખ સમીકરણો હોય એને ઉપર નીચે લખવાના અને પછી શું કરવાનું તો કે કોઈ એક ચલ સરખો બનાવવાનો આ a અને d બે ચલ છે બરાબર છે એમાંથી કોઈ એક ચલ સરખો બનાવવાનો અહીંયા આપણી પાસે આ a વાળા ચલ સરખા જ છે જે આપણે ત્રીજા પ્રકરણમાં શીખી ગયા કે ભાઈ a વાળા ચલ સરખા છે તો આપણે a વાળા ચલનો લોપ કરવો છે એટલે નીચે a ને માઇનસ અહીંયા પણ પ્લસ છે એટલે માઇનસ અને અહીંયા a જશે 8 માંથી 3 બાદ થાય તો 5d અને 17 માંથી 7 જાય તો 10 માટે d બરાબર 10 ના છેદમાં 5 માટે d બરાબર 5 દુ હવે આ d ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં લખી શકીએ આપણે તો પરિણામ નંબર 1 પરથી a વત્તા 3d બરાબર 7 માટે a વત્તા 3d બરાબર 2 બરાબર 7 માટે a બરાબર 7 માઇનસ 3 દુ 6 જે પહેલી બાજુ જાય તો માઇનસ 6 માટે a બરાબર કેટલા આવશે હવે a ની કિંમત મળી ગઈ d ની કિંમત મળી ગઈ આપણે મેળવવાનું છે n પદોનો સરવાળો શું મેળવવાનું છે n પદોનો સરવાળો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણો જે આપેલા છે બરાબર છે જેમાં તમને 7 પદોનો સરવાળો ઉપરથી આપણે a7 બરાબર છે કિંમત મેળવી
S7 ની અને S17 જેની મદદથી આપણે લોપ કર્યો અને લોપ કરીને આપણે A અને D હવે n પદોનો સરવાળો સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇનટુ D જે આપણે n પદોનો જ સરવાળો મેળવવાનો છે એટલે n/2 a ની કિંમત આવી છે 1 n-1 અને D ની કિંમત કેટલી આવી છે 2 બરાબર n/2 કૌંસમાં 2 ગુણ્યા 1 એટલે 2 ગુણાકાર કરી નાખો તો 2n-2 તો પ્લસ 2 માઇનસ 2 જશે માટે n ના છેદમાં 2 ગુણાકારમાં 2n આ 2n જાય n ગુણ્યા n તો કેટલો થઈ જાય n નો વર્ગ માટે n પદોનો સરવાળો કેટલો મળે છે આપણને n નો વર્ગ માટે n પદોનો સરવાળો n સ્ક્વેર આય sn બરાબર કેટલો થશે n નો વર્ગ તો આવા જ સરળ દાખલાઓ માટે આપ અમારી ચેનલ સર્વ શિક્ષણ પાઠશાળાની સાથે જોડાયેલા રહો આ પ્રશ્નમાં જો આપને કોઈ જગ્યાએ ક્વેરી કે ડાઉટ હોય તો આપ નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો વિડિયો નિહાળવા બદલ ધન્યવાદ થેન્ક યુ